हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखू छू तुम बधाय मजा में हो, मस्त हो। जेटला पण विद्यार्थी मित्रों अत्यारे डिप्लोमा सेमेस्टर 5 में है, बराबर। नेक्स्ट इयर जे लो विद्यार्थी मित्रों डिग्री नी अंदर एडमिशन लेवाना है, एटले के D2T प्रोसेस करवाना है, बराबर। तो एमने बधाई ने अत्यारे आईडिया आवी गयो छे के भाई नेक्स्ट इयर के 2024-25 में आज वक्त ई लोको एक्जाम राखेली है, बराबर। DD सेट करीने एक एक्जाम राखेली है, जेना माटे आपणे आ विडियो नी अंदर माहिती आपशुं, बराबर। अब फ्रेंड्स, पहला तो जे लोग D2D प्रोसेस करवाना है, भाई D2D नी अंदर एडमिशन लेवाना है, बराबर। तो आनी पहेलाना सिस्टम केवी हता, जेम के हूँ डिप्लोमा करतो, डिप्लोमा पछी मैं BE कर्युं, बराबर। अने अथवा अत्यारे जे लास्ट इयर सुधी एडमिशन प्रोसेस ए रीतना हती के भाई कोईपण विद्यार्थी मित्र छे एने छेल्ला बे सेमेस्टर एटले के 5मा अने 6ठा सेमेस्टरना STPI गणतरी करवामां आवे, बराबर। एटले के STPI एटले शुं? तो के भाई आपणा जे 70 માર્કની જે થિયરી હોય ને ઈ થિયરીના માર્ક સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 6 એના પ્રમાણે STPI નક્કી કરવામાં આવે, 20માંથી ભાઈ 18, 19, 15, 17 બધા વિદ્યાર્થી મિત્રોને આવતા હોય છે, બરાબર। અને એ પ્રમાણે છે ને એને કોલેજ નક્કી કરવામાં આવતી હોય છે, ભાઈ જે વિદ્યાર્થીને STPI સારા હોય એ વિદ્યાર્થી આપણે સારી કોલેજમાં જશે, બરાબર। જેમ 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 SPI રિઝલ્ટ આપણું ડાઉન આવતું જાય, એટલે આપણને STPI ઓછા હોય તો એ પ્રમાણે આપણને કોલેજ મળતી હોય છે, બરાબર। હવે આમાં પ્રોબ્લેમ એ થતી કે ભાઈ ડીમ યુનિવર્સિટી ઘણી બધી વધી ગઈ છે, એ ઉપરાંત બીજી ઘણી બધી યુનિવર્સિટી અથવા GTU અંદર પ્રોસેસમાં ઘણી વખત વિદ્યાર્થીને આમાં અન્યાય થતો હોય છે, બરાબર। અમુક સારા વિદ્યાર્થી મિત્રો એમને પણ ઘણી વખત અન્યાય થતો હોય છે આ પ્રોસેસની અંદર। એના માટે GTU આજી વખતે નક્કું કરેલું છે કે ભાઈ એક એન્ટ્રન્સ એક્ઝામ, તમારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની છે। તમે ડિપ્લોમા કરતા હો અથવા તમે ફાર્મસી કરેલું હોય, બરાબર, તો જો તમારે ડિગ્રીની અંદર એડમિશન લેવું છે તો તમારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવી જોશે, બરાબર। એ ટેસ્ટનું મેરિટ ઉપર તમને હવે એડમિશન મળશે, બરાબર। એટલે એક આમ જોવા જાય તો વિદ્યાર્થી મિત્રો માટે આમ સારો નિર્ણય પણ લઈ શકાય, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ન પણ ગમે કે ભાઈ મારા તો હું એક હોશિયાર વિદ્યાર્થી છું, મારા STPI સારા બને છે તો હું શું કામ ટેસ્ટ આપું, એવા ઘણા બધા લોકોને મનમાં વિચાર આવે। કારણ કે અત્યાર સુધી અમે ભણતા તો અમારે STPI પ્રમાણે જ ગણતરી થયું હતું, અમે એ પ્રમાણે એડમિશન લીધું હતું લાસ્ટ ઇયર 2023 એ જ પ્રમાણે એડમિશન લીધું છે બધા વિદ્યાર્થી મિત્રોએ, બરાબર। પણ હવે 2024-25 જે પ્રોસેસ છે એ GTU નક્કી કરી નાખ્યું કે ભાઈ ફરજિયાત તમારે ટેસ્ટ આપવી જોશે, એ ટેસ્ટ આપવાના એના જે મેરિટ બનશે ને એના પ્રમાણે તમને કોલેજ નક્કી થશે, બરાબર। જે મોસ્ટ ઓફ જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હોય ભાઈ મારે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું છે, એટલે સારા વિદ્યાર્થી હોય તો એ નક્કી કરે કે ભાઈ મારે LD એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે કે પછી આપણે VGC આપણે વિશ્વકર્મામાં લેવું છે, અથવા મારી આસપાસની કોઈ પણ કોલેજ હોય, બરાબર। જેમ કે હું રહેતો હોઉં કોઈ મારા ઘરની આસપાસ કોઈ સારી એવી કોલેજ હોય ગવર્મેન્ટ કોલેજ, તો આપણે પ્રાયોરિટી એ આપી કે ભાઈ હું આ કોલેજમાંથી ડિપ્લોમા અથવા ડિગ્રી, મતલબ ડિગ્રી ત્યાંથી કરી લઉં તો મારે બહાર જવાનો એટલો બધો ખર્ચો ન થાય, બરાબર। અથવા કોઈને MS એડમિશન લેવું હોય તો આ આના માટે પહેલાં શું હતું STPI હતું, હવે શું આવી ગયું ભાઈ કોમન ટેસ્ટ, કે એ ટેસ્ટ આપશો મેરિટ આવશે, મેરિટ પ્રમાણે તમારી કોલેજ નક્કી થશે, બરાબર। હવે વન બાય વન આપણે જોતા જઈએ, ઓકે, તો D2D એડમિશન પ્રોસેસ કે ભાઈ ડિપ્લોમાથી ઇજનેરી અથવા ફાર્મસીના વિદ્યાર્થી ફાર્મસી બીજા વર્ષના ત્રીજા સેમેસ્ટરમાં, બરાબર, એટલે D2Dમાં આપણે થર્ડ સેમેસ્ટરમાં એડમિશન મળતું હોય છે, ત્રીજા વર્ષમાં ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ માટે, તો કે DD સેટ આ તમારી એક્ઝામનું નામ છે, DD સેટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024-25 જે એડમિશન લેશે ને, એટલે અત્યારે જે લોકો 5th સેમેસ્ટરમાં છે એ નેક્સ્ટ ઇયર એડમિશન લેશે એટલે એમના માટેની વાત થાય છે, બરાબર। હવે પરીક્ષાની ફી કેટલી રહેશે, તો કે 250 રૂપિયા તમારે એક્ઝામ ફી ભરવાની થશે, બરાબર। આ જે ટેસ્ટ લેવાની છે એ ટેસ્ટ માટે પરીક્ષા વિવિધ સેન્ટરે, બરાબર, ઓફલાઈન લેવાની આવશે, PBT, બરાબર, ઓફલાઈન તમારી એક્ઝામ હશે, એટલે MCQ OMR ટેસ્ટ તમારી પેપર બેઝ ટેસ્ટ, PBT એટલે પેપર બેઝ ટેસ્ટ, બરાબર, એટલે MCQ ટેસ્ટ હશે, ઓફલાઈન તમારે મીંડા પૂરવાના થશે, બરાબર। હવે રજિસ્ટ્રેશન છે એ ફેબ્રુઆરીમાં, એટલે કે ફેબ્રુઆરી 2024 કરવાનું થશે, બરાબર। આ 2023 ફેબ્રુઆરી તો વયું ગયું, નેક્સ્ટ ઇયર હવે તમારે જેને એડમિશન લેવાનું થશે, બરાબર, જેની ઈચ્છા હોય કે ભાઈ મારે ડિગ્રીની અંદર એડમિશન લેવું છે, તો એ વિદ્યાર્થી મિત્રોએ ફેબ્રુઆરી 2024 એટલે જે તે વર્ષનું એડમિશન પ્રોસેસ હોય તો એના ફેબ્રુઆરીમાં હવે પ્રોસેસ ચાલુ થઈ જશે, એટલે 2024 ફેબ્રુઆરી 2024 રજિસ્ટ્રેશન ફોર્મ ભરાવવાના ચાલુ થશે। આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે। ત્યાર પછી પરીક્ષાની તારીખ, તો કે ભાઈ માર્ચ મહિનાના રવિવારે, બરાબર, પહેલો કે છેલ્લો નથી કીધો, એટલે પહેલો બીજો ત્રીજો ચોથો કોઈ પણ રવિવાર હોઈ શકે છે, માર્ચ મહિનાના રવિવારે નક્કી કરેલું છે કે ભાઈ રવિવારના દિવસે તમારી એક્ઝામ હશે, ઓકે। અને એ પણ બની શકે તમારા કોલેજની આસપાસના વિસ્તારમાં હોઈ શકે, બરાબર, એ GTU નક્કી કરશે, ઓકે। GTU પેપર કાઢવાનું છે, એ લોકોએ પોતાની એક અલગ સમિતિ બનાવેલી છે, એના પ્રમાણે આગળ વધશે, એટલે તમારું જે કંઈ પણ કોલેજ છે કોલેજની આસપાસના એરિયામાં તમારે બીજી કોઈ કોલેજ નક્કી કરે કે ભાઈ તમારે ત્યાં પેપર દેવા જવાનું છે, એટલે માર્ચ મહિનાના રવિવારે, કોઈ પણ રવિવાર હોઈ શકે છે, એટલે આના પ્રમાણે આપણે આગળ તૈયારી કરતું રહેવાનું છે, બરાબર। ફેબ્રુઆરીમાં તમારા ફોર્મ ભરાશે, માર્ચ મહિનામાં એક્ઝામ હશે, એટલે તો એના માટે અત્યારથી જ તમારે તૈયારી ચાલુ કરી દેવી
જોશે ઓકે હવે એક્ઝામ પેટર્ન શું હશે પરીક્ષામાં શું શું પૂછાશે એ જોઈ લઈ તો કે અહીંયા તમે જોઈ શકો છો એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિદ્યાર્થી મિત્ર માટે એટલે કે જેને ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ કોમ્પ્યુટર ઈસી અથવા કોઈ પણ બ્રાન્ચની અંદર એન્જિનિયરિંગ કરેલું હોય તો એમના માટે બે પેપર રહેશે બીઈ 01 બીઈ 02 આવી રીતના બે પેપર રહેશે બીઈ 01 ની અંદર તમને પૂછાશે બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ એટલે કે આપણે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલની અંદર જે કંઈ પણ ભણ્યા હોય જેને મિકેનિકલ કર્યું મિકેનિકલ બરાબર એટલે હજી સિલેબસ બહાર નથી પડ્યો પણ આવા મારા મંતવ્ય મુજબ હું એમ કહું છું ભાઈ બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ એનો મતલબ આપણે જે ભણ્યા છીએ એના ઉપરથી જ આવી શકે છે 50 ક્વેશ્ચન હશે પેપર ખાસ ધ્યાન રાખજો 50 ક્વેશ્ચન હશે માર્ક 100 માર્કનું પેપર છે 100 માર્કનું પેપર છે 50 ક્વેશ્ચન એટલે 1 ક્વેશ્ચનના 2 માર્ક થયા બરાબર હવે 120 મિનિટ તમને આપવામાં આવશે 2 કલાકનું તમારું પેપર હશે એટલે કે બીઈ 1 અને બીઈ 2 બંને સાથે થઈને બરાબર હવે એપ્ટિટ્યૂડ ટેસ્ટ બીઈ 2 ની અંદર તમારે એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવાની છે એપ્ટિટ્યૂડ અને મેથ્સ બંને હશે એની અંદર બરાબર એમાં તમારે 50 ક્વેશ્ચન હશે ઓકે 100 માર્ક થયા 50 ક્વેશ્ચન 100 માર્ક એટલે 1 ક્વેશ્ચનના 2 માર્ક થયા 120 મિનિટ એટલે કે ભાઈ ઓવરઓલ તમારું પેપર 200 માર્કનું હશે ક્વેશ્ચન તમને 100 આપવામાં આવશે એક તમને જે પેપર આવશે એમાં 100 ક્વેશ્ચન હશે પેપરના 1 ક્વેશ્ચનનું 1 માર્ક એટલે ઓવરઓલ તમારે 200 માર્કનું પેપર બન્યું બરાબર તમને 120 મિનિટ એટલે કે 2 કલાક આપવામાં આવશે આ પેપરને સોલ્વ કરવા માટે બરાબર ત્યાર પછી ફાર્મસીના જો વિદ્યાર્થી મિત્ર હોય તો એને બીપીએચ 1 અને બીપીએચ 2 બેઝિક ઓફ ફાર્મસી 80 માર્કનું હશે એટલે 80 × 2 એટલે 160 માર્કનું થયું 80 ક્વેશ્ચન અને 2 માર્ક બરાબર 80 ક્વેશ્ચન 2 માર્ક એટલે 160 માર્કનું થયું ત્યાર પછી એપ્ટિટ્યૂડ છે એપ્ટિટ્યૂડ 20 માર્કનું હશે એટલે 20 × 2 = 40 એટલે 20 ક્વેશ્ચન હશે 40 માર્કનું એનું પેપર થશે ઓવર એને 200 ક્વેશ્ચન થયા સોરી 200 માર્ક થયા અને 100 ક્વેશ્ચન થયા 100 ક્વેશ્ચન બંનેને દેવાના છે બરાબર એટલે 100 ક્વેશ્ચન આપણા ફાર્મસી વાળાને 100 ક્વેશ્ચન આપણા એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો જે D2Dમાં એડમિશન લેવાના છે 200 માર્ક રહેશે બરાબર નેગેટિવ માર્કિંગ છે 0.5 બરાબર એનો મતલબ એવો કે તમારો કોઈ 1 ક્વેશ્ચન ખોટો પડે છે તો 0.5 નેગેટિવ માર્કિંગ થશે બરાબર સિમ્પલ એક તમને ઉદાહરણ દઉં તમે સપોઝ કે 2 ક્વેશ્ચન એટેમ્પ કરેલા છે બેમાંથી 1 ક્વેશ્ચન તમારો ખોટો પડ્યો એટલે ખરેખર 1 ક્વેશ્ચનના 2 માર્ક મળ્યા બરાબર 1 ક્વેશ્ચનના 2 માર્ક મળ્યા એટલે 2 માર્ક તમે અત્યારે એમ કરીએ કે 1 ક્વેશ્ચન ખોટો પડ્યો 1 ક્વેશ્ચન સાચો પડ્યો એટલે 2 માર્ક તમને મળ્યા હવે 2 માંથી પણ 0.5 નેગેટિવ થશે કારણ કે 1 ક્વેશ્ચન તમારો ખોટો પડ્યો છે બરાબર થોડું પેપરનું લેવલ આપણે કરવા માટે ભાઈ પ્રોપર ડિસ્ક્રિમિનેશન કરવા માટે એ લોકોએ નેગેટિવ માર્કિંગ રાખ્યું છે 0.5 નેગેટિવ માર્કિંગ તો ખરેખર 2 માંથી તમને માર્ક કેટલા મળ્યા 1.5 એક તો ખોટો પડ્યો ને પ્લસ 0.5 નેગેટિવ થયા એટલે 1.5 માર્ક તમને આવ્યા આ એક 2 ક્વેશ્ચનનું હું તમને ઉદાહરણ આપ્યું બરાબર 1 ક્વેશ્ચનના 2 માર્ક હશે 0.5 નેગેટિવ માર્કિંગ રહેશે એટલે નેગેટિવ માર્કિંગ છે એટલે ખાસ એવું નથી ભાઈ 100 ટીક કરી નાખો જેટલા આવડે એટલા ટીક કરવાના ન જે ટીક નહીં કરો ને એનો માર્ક 0 ગણતરી કરાશે બરાબર માનો કે તમને આ ક્વેશ્ચન નથી આવડતો તો એનો તમે એટેમ્પ્ટ નથી કરતા તો એના તમને 0 માર્ક મળશે ઓકે બીઈ 01 ને આપણા પ્રાધાન્ય આપવામાં આવશે તમારા મેરિટ બનાવવા માટે પહેલા પ્રાયોરિટી બીઈ 01 આ જે એક્ઝામ છે ને બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ એના પ્રમાણે એનું મેરિટ વધારે પ્રાધાન્ય બરાબર કહેવાનો મતલબ કે ભાઈ 2 વિદ્યાર્થીને સરખા માર્ક આવ્યા છે એના માટેની વાત કરે છે 2 વિદ્યાર્થીને સરખા માર્ક આવ્યા છે તો એના માટે બીઈ 01ને પ્રાધાન્ય આપવામાં આવશે બરાબર પછી એમાં પ્રોસેસ ઘણી બધી આપેલી છે 1 2 3 4 5 5 અલગ અલગ નિયમ આપેલા છે પણ અત્યારે તમારે મહત્વનું શું છે તો કે ભાઈ પહેલાં આપણે આ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ બરાબર બેઝિક ઓફ સાયન્સ અને એન્જિનિયરિંગ તો મેઇન વસ્તુ તો એ છે કે અત્યારે તમે જે ભણવામાં ધ્યાન દો છો ને બરાબર જે તમારું અત્યારે એન્જિનિયરિંગના સબ્જેક્ટ છે 5માના અને 6ઠાના બરાબર અને જે જૂના છે એ સબ્જેક્ટને વાંચવાના ચાલુ કરી દેજો એ સબ્જેક્ટમાંથી જ કંઈક ને કંઈક હશે બરાબર અને મેઇન સબ્જેક્ટ તમે જુઓ બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન પાવર સિસ્ટમ બરાબર જે આપણે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ઇપીજીટી ભણેલા છીએ એ આવશે પછી આપણું મશીન આપણે ડીસીએમટી અને પીટીએસી ડીસીસી એસીસી આ બધા મેઇન સબ્જેક્ટ છે આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના મિકેનિકલના હોય તો એને જે મિકેનિકલ કોમ્પ્યુટરવાળાને કોમ્પ્યુટર જે પણ સબ્જેક્ટ છે એ પ્રમાણે તમારે આગળ વધવાનું થશે બરાબર એપ્ટિટ્યૂડ અને મેથ્સ માટે તો કે ભાઈ તમારી કોલેજ તમને તૈયારી કરાવશે મારાથી શક્ય બનશે હું તમને એપ્ટિટ્યૂડ અને મેથ્સના વિડીયો બનાવી દઈશ કે જેથી આપણે જે તે સમયે એક્ઝામનો સિલેબસ નક્કી થઈ જશે નવેમ્બર મહિનામાં કંઈક એક્ઝામનો સિલેબસ આવવાનો છે બરાબર તો એ પ્રમાણે હું પણ તમને વિડીયો બનાવીને મારાથી જેટલી મદદ થશે એટલે હું તમને મદદ કરી દઈશ બરાબર કે જેથી તમે આમાં સારા સ્કોર કરી અને સારી કોલેજમાં તમે એડમિશન લઈ શકો ઓકે એટલે મારાથી જેટલી મદદ થશે એ બધી હું તમને કરીશ અમુક મેથ્સ એપ્ટિટ્યૂડના વિડીયો મેં બનાવેલા છે ચેનલની અંદર બરાબર એ પણ જોઈ શકો છો અને નેક્સ્ટ જે કંઈ પણ સિલેબસ આવશે તો એ પ્રમાણે તમને મદદરૂપ થઈ શકે એવા બધા જ વિડીયો બનાવશું એમસીક્યુના વિડીયો બેઝિક ઇલેક્ટ્રિકલ મશીનના એના આપણા ચેનલની અંદર છે તો એ પણ જોશો ને તો એ પણ તમને કામ લાગશે બરાબર બાકી જે તે સમયે સિલેબસ આવશે તો ત્યારે આપણે આના વિશે વધારે ચર્ચા કરશું ઓકે ફ્રેન્ડ્સ આટલી માહિતી મારે તમને આપી હતી એ ફાઇનલ કન્ક્લુઝન જોઈ લઈએ તો કે ભાઈ જે લોકોને પણ ડિપ્લોમામાંથી ડિગ્રીમાં એડમિશન લેવું છે અથવા ફાર્મસી વાળાને આગળમાં
બરાબર, તો એમના માટે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવી ગઈ છે, ડીડી સેટ એનું નામ આપવામાં આવ્યું છે. બરાબર, એક્ઝામ પેટર્ન શું છે? 200 માર્કની તમારી એક્ઝામ છે, 100 ક્વેશ્ચન હશે. બરાબર, BE1 એટલે એન્જિનિયરિંગના 50 માર્ક અને મેથ્સ એપ્ટિટ્યુડના 50 માર્ક. બરાબર, એટલે 100 માર્કનું તમારું પેપર, 100 ક્વેશ્ચનનું તમારું પેપર થયું, માર્ક 200 થયા, 0.5 નેગેટિવ માર્કિંગ છે. આટલું તમારે ખાસ જોવાનું છે. બરાબર, અત્યારે તમે ખાલી શું કરો, તો તમારું 5th સેમેસ્ટરમાં જે કાંઈ પણ સબ્જેક્ટ છે ને એને પ્રોપર ભણવામાં ધ્યાન દો. MCQ જે કાંઈ પણ નીકળશે તો એ આપણા જે સબ્જેક્ટ છે એમાંથી જ નીકળવાના છે. એટલે આપણે હરખું ભણેલું હશે તો MCQમાં વાંધો નહીં આવે. એક્સ્ટ્રા તમારે કરવાનું થાય ને તો એ શું થશે, મેથ્સ એપ્ટિટ્યૂડ થોડુંક કરવાનું થશે. એ તમને તમારા કેમ્પસમાંય કામ લાગશે અને આગળ ઘણી જગ્યાએ કામ લાગવાનું છે. બરાબર, મેથ્સ એપ્ટિટ્યૂડ કરશો ને તો એ સારી વસ્તુ છે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. જે કંઈ પણ અપડેટ આવતી જશે એ પ્રમાણે હું તમને આગળ માહિતી આપતો જઈશ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટ્રાન્ઝિયન્ટ એકેડમી.